વિશ્વ થેલેસેમિયા દિવસ 8મી મેના રોજ મનાવવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રકારની રક્તની બીમારી છે, તેથી આ દિવસે લોકોમાં થેલેસેમિયા જેવી ઘાતક બીમારીને લઈને જાગૃતિ આવે તે માટે દર વર્ષે થેલેસેમિયા ડેની ઉજવણી કરવામાં આવે છે. થેલેસેમિયા બે પ્રકારના હોય છે, એક માઇનર અને બીજું મેજર. મોટાભાગે જો બાળકોના માતા પિતા કે પિતા બંનેમાંથી કોઈ એકને થેલેસેમિયા રોગ હોય અથવા માતા પિતા બંનેને માઇનર થેલેસેમિયા હોય તો તેમના બાળકોને મેજર થેલેસેમિયા રોગ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. ભુજમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વર્ષોથી કામ કરતા પ્રિતેશભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. વિશ્વ થેલેસેમિયા દિવસ એટલે થેલેસેમિયાના જેટલા દર્દીઓ હોય છે એના માન સન્માનમાં ઉજવવામાં આવે છે. વિશ્વમાં દરેક જગ્યાએ 8મી મેના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે. કચ્છની વાત કરીએ તો અત્યારે 320 જેટલા દર્દીઓ આપણી પાસે કાઉન્ટમાં હતા. એની અંદર ભુજના એરિયામાં માંડવી નખત્રાણા અબડાસા એ બધાના દર્દીઓ આપણે ત્યાં બ્લડ માટે આવતા હોય છે, અને બાકી ગાંધીધામની બ્લડ બેંકમાં રાપર ને એ બધાના એરિયાના દર્દીઓ જતા હોય છે. શરૂઆતમાં થેલેસેમિયા 90s અમુક જ લોકોને ખબર હતી કે શું છે, કારણ કે ત્યારે ઘણી બધી એવી વસ્તુ હતી કે માહિતી હતી નહીં. ધીમે ધીમે બધા મિત્રોનો ઘણી બધી સંસ્થાઓનો સાથ સહકાર મળતા નવા નવા બધા કાર્યક્રમો થતા લોકોને જનજાગૃતિ આવી. શરૂઆતમાં એવું હતું કે માત્ર એટલી ખબર હતી લગ્ન પહેલાં આપણે કુંડળી ચેક કરાવી અને થેલેસેમિયાનું માર્ગદર્શન લઈ શકીએ. પણ ત્યારે લોકો એવું કહેતા કે લગ્નમાં કુંડળી માંડ મળતી હોય ત્યારે આપણે ક્યાં નવી વસ્તુ ચેક કરાવીએ. પણ હવે લોકો સમજતા થયા છે, કુંડળી એ બતાવે છે અને થેલેસેમિયા ટેસ્ટ ચેક કરાવે છે. ગવર્મેન્ટ પણ એની અંદર ગાયનેકોલોજીસ્ટને સ્પષ્ટ સૂચના આપી છે. ઘણી બધી સંસ્થાઓ કાર્ય કરે છે અને આ સંસ્થાઓના કારણે આપણે ઘણો જ એવો બેનિફિટ મળ્યો છે. લોકોના મોઢે આ નામ આવી ગયું છે થેલેસેમિયા શું છે. યંગસ્ટર્સ બધા પોતાનું ધ્યાન રાખીને આ ચેકઅપ કરાવતા થયા છે. અત્યારે કચ્છની અંદર બહુ જ સારું થઈ ગયું છે. ખાસ કરીને ભુજમાં બ્લડ ચડાવવા માટે પહેલાં સિવિલ હોસ્પિટલ, પછી પ્રાઇવેટ એક બ્લડ બેંક છે એ, અને અત્યારે રેડક્રોસ બ્લડ બેંક, કે જે લોકોને પોતાની હોસ્પિટલમાંથી બ્લડના સેમ્પલ દઈ અને પાછું બ્લડ ત્યાં પહોંચાડે છે, એક એવી સારી સુવિધા છે. એટલે થેલેસેમિયાના બાળકોને આવા તડકામાં બ્લડ લેવા માટે જવાની પણ જરૂર નથી પડતી, એમને ઓન હેન્ડ મળી જાય છે. આ બધી વસ્તુઓ થેલેસેમિયાના બાળકો માટે ફ્રીમાં થતી હોય છે. અત્યારે ગવર્મેન્ટ ઘણી જ પ્રકારના ઇન્જેક્શન ને દવાઓ ફ્રીમાં આપતી હોય છે. લેટેસ્ટ સારવારમાં થેલેસેમિયાના બાળકોને BMT ઓપરેશન, કે જે 13 વર્ષથી નીચેના બાળકો માટેનો સક્સેસ રેટ ઘણો સારો હોય છે. એના સિવાય અમુક એવા થેલેમાઇડ્સ અને એવા દવાના પ્રયોગ કરીને આપણે અહીંયા અમુક ડૉક્ટર્સ એ ટ્રીટમેન્ટ કરે છે, જેનાથી બાળકોનું બ્લડ ચડાવવાની જે દિવસો હતા એ વધી ગયા, અને ઘણા જ એવા બાળકો છે કે જેને 1.5 વર્ષ સુધી બ્લડ ચડાવવાની જરૂર નથી પડતી. આ એક નવી વસ્તુ છે, ચમત્કાર છે. જેને લાગુ પડે છે એને લાગુ પડે છે, દરેક દર્દીઓને લાગુ નથી પડતી હોતી.